ખેડૂતોને નુકસાનની સહાયની સરકારે કોઈ જાહેરાત નથી કરી ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું કહેવું છે કે સરકારે મોટી સહાય જાહેર કરી દેવી જોઈએ। સરકાર તરફથી કઈ રીતે આપણી આશા અપેક્ષા છે? ખેડૂતોને ભારે નુકસાન થયું છે, કેરીની અંદર પણ નુકસાન ભારે જોયું। સરકાર તરફથી અમે ખેડૂતને માથાદીઠ 20,000 રૂપિયા મળે એવું અમે માંગણી કરીએ છીએ। સરકારની જે આ જે નુકસાનની नक्की करवानी जे बावा आदमना समयनी जे रीतभात छे एमा बदलाव आववो जोईए अने खेडूतने माथादीठ 20,000 रूपिया मळे एवी अमारी मांगणी छे। शुं कहेशो आप, कई रीतनी मांगणीओ छे दक्षिण गुजरातना खेडूतोनी? दक्षिण गुजरात में लगभग 500 करोड़ आसपास नुकसान है। जी रीते सर्वे कर सूरत जिले 13,453 हेक्टर सर्वे कर परंतु 33% ने ऊपर जो नुकसान सर्वे है एना आधार फक्त 5,782 खेडूत ने जाने लाभ मिलवानो छे। 8,543 जेटला खेडूत ने लाभ मिलवानो नथी। सरकार पर अमे विनंती करिए कि 100% खेडूत ने वर्तर मरे ए प्रकार की अमारी लागणी ने मांगणी। शुं कहेशो खेडूत ने हेक्टर प्रमाणे जे वर्तर आपे छे तो हवे वींगा उपर आपवुं जोईए तमारी मांगणी? सरकारनी जे सिस्टम छे ए सिस्टम खोटी छे, सिस्टममां फेरफार होवो जोईए। एक 7-12 20 वींगा जग्या होय, 4 खेडूतनो भाग होय, एमां फक्त ने फक्त 8 वींगाने ज मरे छे। जे खेडूतो पोते वावे छे ने नुकसान थाय छे एने बळतुं नथी ने ब्लॉक नंबर वाइज सिलेक्ट करवामां आवे छे। एक खेडूतना 5 ब्लॉक नंबर होय तो 5-5 सिलेक्ट थजो एने वर्तर मरवुं जोईए। શું કહેશો કાકા, તમારા ખેતરની અંદર આ વાવાઝોડાને ભારે અસર થઈ છે, કઈ રીતની સરકાર પાસે આશા અપેક્ષા? સરકાર પાસે આશા અપેક્ષા, જેટલું નુકસાન થયું છે એનું 100% વળતર ખેડૂતોને મળે એવી ખેડૂતો અપેક્ષા રાખે છે। શું કહેશો, તમારા ખેતરની વાત કરીએ તો ભારે નુકસાન થયું છે ખેતરને, તમે ઘણા સમયથી પાકને ઉગાવતા હતા, તો શું કહેશો સરકાર પાસે શું આશા અપેક્ષા? સરકાર પાસે અપેક્ષા મેં રાખીએ છીએ કે અમને ઓછામાં ઓછું એક વ્યક્તિ દીઠ 20,000 રૂપિયા વતર આપવું જોઈએ, કારણ કે અમારે બધા જો જમીનમાં સહિયારું ચાલતું હોય એટલે અમે 4 ભાઈઓ હોય તો 4 ભાઈ અમે એક જ ભાઈઓના રૂપિયા મળે એનો મતલબ કુછ છે નહીં। જે રીતે સરકાર પાસે આજે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે ખેડૂત દીઠ 20,000 રૂપિયા સહાય કરવામાં આવે, કારણ કે એક્ટર દીઠ જે સહાય કરવામાં આવે છે તેની અંદર જે ખેડૂતો કરેલા ખર્ચા છે તે પણ પહોંચી વળાતું નથી। કેમેરામેન સલીમ શેખ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।